ભાવનગરમાં ટેમ્પલ વેલ કોન્ટ્રાક્ટર પાસેથી દંડની રકમ વસૂલ કરવાની વાત એક બાજુ મૂકી અને શાસકોના ખિસ્સા ગરમ થતા અધિકારી દ્વારા તેની ડિપોઝિટ પરત કરી દેવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે. વિરોધ પક્ષ દ્વારા વિજિલન્સ તપાસની ભારે માંગ ઉઠી છે. ભાવનગર મહાનગરપાલિકાના ટેમ્પલ વેલ કોન્ટ્રાક્ટર દ્વારા નીલમબાગ મોટર ગેરેજ સામે 961 ચોરસ મીટર જમીન ગેરકાયદેસર રીતે વાપરી ત્યાંનું પાણીનું કનેક્શન લઈ તમામ ટેમ્પલ વેલ વાહનોની સફાઈ કરવામાં આવી રહી હતી. એસ્ટેટ વિભાગ દ્વારા 1,73,07,000 ની રકમ વસૂલ કરવાની બાકી હોય તેમ છતાં તેની ડિપોઝિટ અને બાકીનું પેમેન્ટ હાલમાં કરવામાં આવી રહ્યું છે. તમામ બિલો એકાઉન્ટ વિભાગ સુધી પણ પહોંચી ગયા છે. ભાવનગરની બીજી નાગરાણી કંપની ઉપર મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓનો આટલો બધો પ્રેમ શા માટે? એનું બિલ તાત્કાલિક સ્થિતિ પાસ થયું છે. એના 1,73,07,000 રૂપિયા બાકી હોય, વસૂલ કરવાના. એને ગેરકાયદેસર દબાણ કર્યું હોય, એને નોટિસ આપ્યું હોય, એની પાણીના પૈસા વેરાવવા બાકી હોય, તો આવું પ્રેમ એને બિલ પાસ કરવું? કેટલું બિલ પાસ કર્યું? એના છેલ્લા 3-1 મહિનાના બિલ બાકી રાખેલા અને એનો કોન્ટ્રાક્ટ ત્યારબાદ પૂરો થઈ ગયો. અરે, એ દરમિયાન એની પાસે મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના અભિપ્રાયથી માગાવામાં આવેલી માહિતીના આધારે 1,73,00,000 જેવી રકમ બાકી લેણા પેટે એને જાણ કરીને ચૂકવવા જણાવેલ. ત્યારબાદ પૂર્વ કમિશનર શ્રી દ્વારા એવો નિર્ણય કરાયો કે આ અગાઉ નોટિસ આપી છે તેની બદલે 1 માસનું ભાડું વસૂલ લઈ અને તેઓનું બિલ મંજૂર કરવું. એ અનુસંધાને અત્રેથી બિલ બનાવીને રજૂ કરેલ છે નીચે ઓડિટમાં. અભિપ્રાય તો કેવી રીતે આપી શકાય? સક્ષમ સત્તાને ટોચ સત્તાથી આ કોઈ અભિપ્રાયો નિર્ણયો લેવાના હોય એમાં અભિપ્રાય તો કઈ રીતે આપી શકાય? તમામ કોમેન્ટમાં લખ્યું છે વસૂલ કરવાના મૌખિક સૂચના છે, મૌખિક સૂચના ન ચાલે, કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. ના, એવું ન થઈ શકે. મૌખિક સૂચનાથી નથી, આમાં તો લેખિત મંજૂરી આવ્યા બાદ આપણે વસૂલ કરવા એવું કીધું અને પછી વસૂલ નહીં કરવા, એની પાછળનું કારણ શું? એની પર ધ્યાન ઉપર આવ્યું હશે કે આ રીતે આ જે રજૂઆત છે એ રજૂઆત માન્ય રાખવી અને ત્યારબાદ કમિશનર શ્રીએ નિર્ણય કર્યો. ધ્યાન ઉપર આવ્યું કે આ જે રાજકીય અધિકારીઓની ભ્રષ્ટ નીતિ એ હું ન કહી શકું. આ તમે ધ્યાન ઉપર આવું, પહેલા નોટિસ આપીને પછી વસૂલ નહીં કરવા, એ શું બતાવે છે? એટલે અગાઉ જ્યારે અહીંયાથી નોટિસોને આ બધું પાઠવવામાં આવ્યું ત્યારે મારા પૂર્વ અધિકારી અહીંયા હતા અને ત્યાર પછી પાર્ટીની રજૂઆત આવી. રજૂઆતના આધારે કમિશનર શ્રી દ્વારા નિર્ણય લેવાનો કે એમને 1 માસની આ રીતની વસૂલાત લેવી ભાડાની અને તેને નિયમ મુજબ નીકળતી રકમ પરત આપવી. એમ ઓળખોળ માટે તો હું કાંઈ ન અભિપ્રાય આપી શકું. એ દરેક અધિકારીને પોતપોતાની રીતે નિર્ણયો લેવાનો અબાધિત અધિકાર હોય છે. આ બાબતમાં મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તપાસનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, જ્યારે ડેપ્યુટી કમિશનર ગોવાણી કોન્ટ્રાક્ટરોનો લૂલો બચાવ કરી અને પોતે જે તે સમયે હાજર નહીં હોય તેવું ગાણું ગાય અને સમગ્ર દોષનો ટોપલો અધિકારીને માથે ઢોળી રહ્યા છે. ₹1,70,00,000 અને ₹9,00,000 જેટલું થવા જાય છે એ અનુસંધાને એ પેમેન્ટ ભરવાનું બાકી હોય અને એની સામે ડીજી નાકરાણી એન્ડ કંપની તરફથી જે કોર્પોરેશન દ્વારા એમની પાસે 1,73,00,000 રૂપિયા કોર્પોરેશન જગ્યાના અનધિકૃત વપરાશ બદલ એને નોટિસ આપવામાં આવેલી, એ નોટિસના અનુસંધાને ડીજી નાકરાણી એન્ડ કંપની તરફથી આ જગ્યા પોતે જે વપરાશ કરવા બાબતનું એમની જે રજૂઆતો છે એને ધ્યાને લઈ અને આ વસૂલાત કરવી કે ન કરવી એ બાબતે હાલ કાર્યવાહી ચાલુ છે. ભાવનગર નગરપાલિકા ભાવનગર પ્રજાના ખિસ્સામાંથી 1,73,00,000 જાય
એ અનુસંધાને પૂર્વ કમિશનર કોઠારી સાહેબે સ્ટ્રીક લઈ લીધેલું કે કોઈ પણ કાળે વસૂલ કરવામાં આવશે. હવે એ કમિશનર ગયા પછી આ થૂકેલું ગળવાનો વારો આવ્યો, એ કેવી વાત છે? નહીં, આમાં એવું થૂકેલું ગળવા જેવી કોઈ વાત નથી. જે રજૂઆત આવી છે એ તત્કાલીન કમિશનરશ્રી સમક્ષ જ આ રજૂઆત આવી છે, અને એ રજૂઆતના અનુસંધાને એ કમિશનરશ્રીના વખતમાં જ કાર્યવાહી થઈ છે. આમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ જમીન, આમ તો જે આપણે વાત કરી કે 1,01,73,00,000 રૂપિયા પ્રજાના પૈસા જાય છે, હકીકતે કોર્પોરેશન દ્વારા એ કોઈ પૈસા એમને આપવામાં આવેલા નથી, પણ જે જગ્યાનો અનધિકૃત વપરાશ કર્યો છે એ બદલ એમને નોટિસ આપવામાં આવેલી છે. એના એગ્રીમેન્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એને પ્રાઇવેટ પ્રિમાઇસિસ રાખી અને કોઈ પણ જાતિ કોર્પોરેશનની હદ વાપરવાની નહીં. હવે એગ્રીમેન્ટમાં સૂચના હોવા છતાં 5 વર્ષ સુધી એને વાપર્યું હોય અને એનું ભાડાની રકમ એસ્ટેટ વિભાગે જે તે સમય આપ્યું ભાડું, કેટલું ભાડું ભરવાનું થશે, તો હવે એ માફ કરવાની આ યોજના તમને નથી લાગતું તેમાં કોઈ પૂરું હોય કેમતી હોય? જોઈએ આ બાબતે, હજુ તો કંપની તરફથી જે રજૂઆત આવેલી છે એના અનુસંધાને હજુ કાર્યવાહી શરૂ છે, અને એમાં જે તથ્ય જણાશે એ મુજબ સક્ષમ જે નિર્ણય કરનાર સત્તાધિકારી તરફથી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ડિપોઝિટ છે 1,25,000,000 બાકી છે, એ પારત આપવાનો કે એકાઉન્ટ સુધી પહોંચી ગયું, હવે આ અપાઈ જાય પછી નિર્ણય છે? આમ તો જોઈએ એ ડિપોઝિટ અને આ મેટર બંને વચ્ચે જે પેલો સંબંધ છે એને ચકાસી અને એમાં યોગ્ય કાર્યવાહી અટકાવવામાં આવે. અત્યાર સુધી અટકાવી રાખેલી, હવે અટકાવી રાખવામાં આવે તો જ આ વસૂલ કરી, બાકીના 50 તો વસૂલ નહીં કરી શકો કદાચ. જોઈએ, નહીં એ તો જે તે કંપની છે એ એની ડિપોઝિટ અને એ બાબતે તો જે કંઈ નાણાકીય નિયમો મુજબ યોગ્ય નિર્ણયો લેવાના રહે છે અને એ પ્રમાણે એનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે બીજી તરફ નવા વરાયેલા મેયર અગાઉના શાસકોની ભૂલ હોય તેવું સમજી અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઢોળે છે અને માત્ર તપાસ કરી બિલ અટકાવવાનું આશ્વાસન આપે છે. ભાવનગર મહાનગરપાલિકાની બીજી નાગરિકનો ટેમ્પલ બેલનો કોન્ટ્રાક્ટ હતો, તેને મોટર ગેરેજની સામે 961 મીટર જમીન વાપરેલી, તેનું 5 વર્ષનું ભાડું 1,73,00,000 વીટ દંડ સાથે વસૂલ કરવા માટે કહેલું અને તે સુધી વસૂલ તો થયા નથી, પરંતુ તેની 50,00,000 ડિપોઝિટ અને 75,00,000 રૂપિયા બિલના આજે એકાઉન્ટ સુધી પહોંચી ગયા. આ શા માટે પ્રજાના ખીચા કાપીને આ કોને માટે જાય? આપે કીધું આપ ઠરાવની કોપી પણ લઈને આવ્યા છો, મેં વાંચી છે. આની માટેની વિશેષ માહિતી મળે આપ કે કેસ સત્ય અને સાચું હશે, જે કાંઈ અમારા લેવલે જે કાંઈ કોને કહેવાનું થશે કમિશનરે તો એકાઉન્ટને તાત્કાલિક કહી ને આમાં શું છે શું નહીં વિગત તમને પણ મેં મૌખિક જણાવશું ને અધિકારીને પણ લેખિત જાણ કરી દઈશું. એટલે અત્યારે આપ મારી પાસે આવ્યા છો, આપે મને વાત કરી, આપે મારા ધ્યાનમાં મૂક્યું, અમે જોશું બને એટલું જે કાંઈ કોર્પોરેશનના હિતમાં થયો પ્રયત્ન કરશું. જ્યારે બીજી તરફ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહનું કહેવું છે કે તેમણે અગાઉ પણ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટની રકમ પરત નહીં આપવા તેમજ તેના બિલો અટકાવવા કમિશનરને પત્રો લખ્યા છે. દિલીપસિંહ, અગાઉ પણ આપે અટકાવેલું, ઘણા સમયથી અટકાવ્યું કે ડીજી નાકરણી કંપનીના 1,73,00,000 ભાડાના બાકી છે, જેને ગેરકાયદેસર જગ્યા વાપરેલી, નોટિસ આપેલી અને એનો ગેરકાયદેસર પાણીનું કનેક્શન પણ રદ કરેલું, ત્યાં વીજ ચોરી પણ પકડાયેલી, તેમ છતાં આ વ્યક્તિની ડિપોઝિટ અને એના બિલની રકમ શા માટે પરત આપવામાં વસૂલ કર્યા પહેલાં આપણને થાય છે? આ કોર્પોરેશન સદાય ભ્રષ્ટાચારીને છાવરતી હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. ડીજી નાકરાણી પાસે 1,75,00,000 રૂપિયા જે આપણે લેવાના થાય છે, એની બદલે કોર્પોરેશન અત્યારે એને 50,00,000 એમની ડિપોઝિટ અને 75,00,000 એનું જે બિલ બાકી હતું એ દેવાની પહેરવી અત્યારે કરી છે. કોર્પોરેશન શું કામ આ ડીજી નાકરાણી પર ઓળઘોળ થઈ રહી હોય એ તપાસનો વિષય છે. એક તરફ કોર્પોરેશનમાં નાણાં ભીડ છે, અવારનવાર ગમે ત્યારે કહેવામાં છે કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એવું સ્પષ્ટ મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને કમિશનરશ્રી જાહેરમાં બોલે છે કે કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. ત્યારે મારે સ્પષ્ટ કહેવું છે કે જે પૈસા આપણા ચાર્જના પાણી ચાર્જ એણે પાણી લીધેલું છે, જે જગ્યા આપણી
વાપરેલી છે એ પૈસા આપણે વસૂલ કરવાના છે, એ લેવાની બદલે આ કોર્પોરેશનની તિજોરીમાંથી ગરીબ જનતાના દાદાગીરીથી પૈસા ઉઘરાવેલાના આરબની ઉઘરાણી કરી અને લોકોના સીલ મારેલા પૈસા પરાણે પઠાણી ઉઘરાણી કરી જે નથી લેવાના એ લીધેલા છે, એ પૈસા અત્યારે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને જે કોર્પોરેશન દેવાની પેરવેર કરેલી છે એનો તપાસનો વિષય છે, તપાસ કરવાની રહી અને વિરોધ પક્ષે આમાં સબળ ભૂમિકા ભજવશે, જરૂર પડે વિજિલન્સ પણ માંગશે અને જ્યાં ક્યાંય જરૂર પડે ને અત્યારે અમે સામાન્ય સભામાં પણ લઈ રહ્યા છીએ, આવી રીતે કોર્પોરેશનની તિજોરી ભરવાની વાત તો અલગ રહી પણ આ સત્તાધીશો આ ભ્રષ્ટાચારી લોકો અત્યારે કોર્પોરેશનની તિજોરી ખાલી કરી રહ્યા હોય એવું સ્પષ્ટ મારું માનવું છે. અવારનવાર આ ડીજી નાકરાણીના કેસમાં આરટીઆઈ કરી અને વિટકોસે જે સત્ય ન્યૂઝ બહાર પાડ્યા છે, ભ્રષ્ટાચારીને બહાર પાડ્યા છે, ત્યારે અમારે પણ તેની સાથે જોડાઈ અને જો કોઈ ખોટું થતું હોય છે તો ચોક્કસ વિપક્ષની ભૂમિકા અમે વિપક્ષ તરીકે ચોક્કસ ભજવી અને અધિકારી પાસે અમે જવાબ ચોક્કસ માંગવાના છીએ. ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડીજી નાગરાણી કંપનીને 5 વર્ષ માટે ટેમ્પલ બેલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો અને ભાવનગરના મોટર ગેરેજની પાછળના ભાગે આ ટેમ્પલ સામેના ભાગે આ ટેમ્પલ બેલ રાખવામાં આવેલા, તેનું 5 વર્ષનું ભાડું 1,73,00,000 અને 7,000 રૂપિયા એસ્ટેટ વિકાસ વિભાગે નોટિસ આપેલી, જે તે સમયે જ્યાં પાણીનું કનેક્શન હતું તે કાપી અને મોટર કબજે લીધેલી, તેમ છતાંય આ પૈસા વસૂલ કરવાને બદલે આ પૈસા વસૂલાત થતી નથી. ગામમાં ઢોલ વગાડી વગાડીને 2-3 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવે છે. 1,73,00,000ની દાતારી શા માટે આ શાસકો કરી રહ્યા છે, ભ્રષ્ટ અધિકારીઓ કરી રહ્યા છે એ ખબર નથી. અને હાલમાં તેનું બાકી રહેતી રકમનું બિલ પાસ અને એની 50 લાખ જેવી ડિપોઝિટ આપવામાં આવી રહી છે, એકાઉન્ટ વિભાગ સુધી પહોંચી ગઈ છે. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો પાણીનું પેટનું પાણી પણ હલતું નથી. કેમેરામેન નાનો ચુડાસમા સાથે પ્રદીપ શુક્લો, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.